अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अपनी शाळा नु नाम जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल। धोरण एक। आज तारीख 25/2/2021 अने वार छे आजे गुरुवार। विषय कलरव अने विषयांक पाठ 10 वडदादा। आज थी आपणे नवा पाठनी शुरुआत करीए छीए। पाठનું નામ શું છે? વડ દાદા। વડ એક ઝાડ છે, બરાબર? જુઓ, આ તમારું સ્વાધ્યાય પોથીનું ચિત્ર છે, દેખાય છે તમને? ચિત્ર ધ્યાનથી જુઓ અને એ વિશે મિત્રને કહો। જુઓ, આ વડ દાદા દેખાય છે, આ વડનું ઝાડ છે। કેટલું મોટું ઝાડ છે, થડ છે, નીચે મૂળ છે, દાદાજી છે, એક છોકરો છે, એક છોકરી છે, દેખાય છે તમને? આ બધું, આ આખું ચિત્ર દેખાય છે તમને? તમારા સ્વાધ્યાયપોથીમાં છે, ચાલો એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ, બરાબર? આ તમારી સ્વાધ્યાયપોથીમાં નથી। જતીન એના દાદા સાથે ફરવા ગયો। આમાં આપણે દાદા જોયા ને, છોકરો પણ બેઠેલો હતો, બરાબર? તો એ જતીન હતો। એ જતીન કોની સાથે ફરવા ગયો? દાદા સાથે ફરવા ગયો। ગામના પાદરે એક મોટું ઝાડ તેણે જોયું। ઝાડ હતું વડનું। વડ જોઈ જતીન રાજી થઈ ગયો। જતીન દાદા સાથે ફરવા ગયો અને ગામના પાદર એટલે ગામના કિનારે એણે એક શું જોયું? મોટું ઝાડ જોયું। અને ઝાડ શાનું હતું? વડનું હતું। એ મોટું ઝાડ જોઈને જતીન તો શું થઈ ગયો? રાજી રાજી થઈ ગયો, એટલે ખુશ થઈ ગયો। લાલ લાલ ટેટા જોઈ જતીને કહ્યું, દાદાજી આ શું છે? દાદાજી કહે, આ વડ દાદાનું ફળ છે। જેમ કે બધી જાતના ઝાડ આવે છે, બરાબર, તો એ ઝાડના અમુક ફળ પણ હોય છે। એવી જ રીતે વડના ફળને કહેવાય ટેટા। લાલ લાલ ટેટા હોય છે, એના ફળ કેવા હોય છે? લાલ લાલ ટેટા। તો લાલ લાલ ટેટાને જોઈને જતીને કહ્યું, દાદાજી આ શું છે? તો દાદાજી કહે છે, આ વડ દાદાનું ફળ છે। વડના ફળને શું કહેવાય? ટેટા કહેવાય। જતીન દાદાના ખભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો। એટલે વડ દાદાને તો મોટા મોટા પાન હતા, પાન પણ લીલા લીલા છમ। વડ દાદાનું થડ તો ખૂબ જાડું હતું। જતીને થડને બાથ ભરી, પણ થડ બાથમાં ન આવ્યું। જતીન દાદાના ખભા ઉપર બેસીને શું જોવા લાગ્યો? વડ દાદાના પાન જોવા લાગ્યો। અને વડ દાદાના પાન તો કેવા હતા? મોટા મોટા હતા, અને પાન પણ કેવા હતા? લીલા છમ, એટલે એકદમ લીલા અને તાજા હતા। વડ દાદાનું થડ એકદમ જાડું હતું। જતીને થડને બાથ ભરી, પણ થડ બાથમાં ન આવ્યું। બાથ એટલે એણે ભેટ્યું, બે હાથ મળીને એણે ભેટ્યું થડને, પણ એ થડ કંઈ બાથમાં આવે નહીં આવે, બરાબર, કારણ કે થડ કેવું હતું? જાડું હતું। આગળ જોઈએ, વડલા ઉપર જતીને નજર નાખી તો એની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો। પછી જતીને શું કર્યું? એક નજર નાખી ડાળ ઉપર, તો તે ડાળ ઉપર કોણ બેઠું હતું? વાંદરો। પાદરે એક કેસુડાનું ઝાડ પણ હતું। કેસુડા કેવો કલરનો આવે? કેસરી રંગનો આવે, બરાબર ને? કેસુડો જોઈને જતીન રાજી રાજી થઈ ગયો। જતીનની નજર વડદાદાના થડની નીચે પડી। કેસુડો જોઈને જતીન ફરી પાછા શું થઈ ગયો? રાજી રાજી, એટલે ખુશ થઈ ગયો, કેસરી કેસરી રંગનો ઝાડ જોઈને। પછી જતીનની નજર ક્યાં પડી? વડદાદાની થડની નીચે પડી। તો વડદાદાનો આ ભાગ જતીનની અંદર, સોરી, વડદાદાનો આ ભાગ જમીનની અંદર જતો હતો। જતીને એ ખેંચી જોયું, પણ ખેંચાયું નહીં। જે ઝાડના થડનું મૂળ છે, એ મૂળ ક્યાં હોય? જમીનની અંદર। તો કંઈ આપણાથી ખેંચાય નહીં, ખેંચાય, કારણ કે થડ આટલું જાડું, ઝાડ આટલું મોટું, તો એનું મૂળ પણ જમીનની અંદર છે, તો આપણાથી કંઈ ખેંચાય નહીં, ખેંચાય, કારણ કે એના મૂળ પણ ઘણા મજબૂત છે, એટલે આપણાથી ખેંચાય નહીં, જતીનથી પણ ખેંચાયા નહીં। એના દાદાને પૂછ્યું, દાદાજી આ શું છે? તો દાદાજીએ જવાબ આપ્યો, આ વડનું મૂળ છે। શું છે? આ વડનું મૂળ છે। ઉપરથી લટકતા દેખાતા પણ મૂળ જ છે, એમને વડવાય કહેવાય। જે ઉપર લટકે છે એને પણ શું કહેવાય? એ પણ મૂળ જ કહેવાય, પણ એને શું કહેવાય? વડવાય કહેવાય। શું કહેવાય? વડવાય। જતીને એને લટકી જોયું અને હિંચકા ખાવાની મજા પડી। જતીને એ વડવાઈને પકડીને શું કર્યું? હિંચકા ખાવા લાગ્યો જોર જોરમાં, અને એને હિંચકા ખાવાની મજા પડી। તમને પણ હિંચકા ખાવાની મજા પડે ને? ચાલો, આજે આપણે ફક્ત ચિત્ર પરથી જે સમજૂતી હતી તે આપણે જોઈ અને એની ચર્ચા કરી। આ તમારી સ્વાધ્યાયપોથીમાં નથી, બરાબર, ફક્ત આપણે એની ચર્ચા કરી કે ચિત્રમાં શું છે, આ તમારે યાદ રાખવાનું છે, બરાબર।
ચાલો હવે આગળનું છે તે આપણે આગળની વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.